ગુજરાતના મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મંગળવારના દિવસે કહ્યું હતું કે રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે અને રાજ્યની વિકાસ યાત્રા વધુ વેગવાન બને તે માટે રાજ્ય સરકારે મહત્વના અનેક નિર્ણયો કર્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યભરમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે 1494.21 કરોડના કામોને મંજૂરી આપી હતી અને તેમણે કહ્યું હતું કે પંચાયત હસ્તકના 426.63 કરોડના જોબ નંબર, કોઝવે માટે 460.60 કરોડ, પરા જોડાણ માટે 434.24 કરોડના કામો તથા રાજ્ય રસ્તા વાઇન્ડિંગ રિસર્ફેસિંગ માટે 472.74 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર કરવા આવક મર્યાદા 1 લાખથી વધારી રૂપિયા 4 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. સહાય મંજૂર કરવા માટેના ધોરણમાં આવક મર્યાદા અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી. મોંઘવારી વધી હોય, આ બધા તમામ સંજોગોને જોતા આવક મર્યાદા 4 લાખ રૂપિયા કરવામાં આવેલી છે, જેને કારણે આ નીતિની ફેરફારથી ઘણા લોકોને સહાય મેળવવા પાત્ર બને, જેથી માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એવા લોકોને, વધુ લોકોને સહાય મળી શકે એવા પવિત્ર ઉદ્દેશથી રાજ્ય સરકારે આ આવકની મર્યાદા વધારી છે. મહેસૂલ વિભાગ તરફથી, કારણ કે હું આજે પહેલીવાર આપની સમક્ષ વાર્તાલાપ માટે ઉપસ્થિત થયો છું, ત્યારે કોઈ મહત્ત્વની વાત કહેવા માગું છું કે જાહેર હેતુના કામો માટે નવા મંત્રીમંડળના આવ્યા પછી 12,37,421 ચોરસ મીટર જમીન અત્યાર સુધી સરકારે ફાળવવા નિર્ણય કરેલ છે. ફરી વાર આ વિગત આપું કે જાહેર હેતુસરના કામો માટે 12,37,421 ચોરસ મીટર જમીન ફાળવવાનો સરકારે ખૂબ ઝડપી નિર્ણય લીધો છે. અને એ જે જાહેર હેતુઓની જે વિગત છે એમાં BSF, DFCCI, JETCO, GIDC, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા બોર્ડ, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા કચેરી બાંધકામ તથા અન્ય જાહેર હેતુસરના પ્રોજેક્ટ માટેની છે. અને આ તમામમાં એક નાની વાત પણ ધ્યાન આકર્ષક છે કે આ સરકાર જે પછાત વર્ગના ભાઈ બહેન હોય, વિધવા હોય, તો તેવા કિસ્સામાં સંવેદનશીલ નિર્ણય લઈને તેવા કિસ્સામાં એમને એક વિશેષ લાભ આપવાનો પ્રયાસ કરેલ છે મહેસૂલ વિભાગે.